ગીર સોમનાથના ઉનાના પાલડી ગામના અનુસૂચિત જાતિના યુવકને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારવામાં આવ્યો અને તે વિડીયો પણ વાયરલ થયો છે, જે અંગે ઉના પોલીસે બે પોલીસકર્મી સામે ગુનો દાખલ કર્યો. ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવી છે કે તે જ્યારે પોતાના ભાઈના રિક્ષા અકસ્માતનું ક્લેમ માટે કાગળ લેવા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ તેમજ જયરાજસિંહ ગોહિલે તેને ઢોર માર માર્યો હતો, જે બાદ માર મારવાનો વિડીયો વાયરલ થતા તેને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી હતી ત્યારે હોસ્પિટલમાં પણ બંને પોલીસકર્મીએ અનુસૂચિત જાતિના યુવકને ફરી માર મારી જાતિ પ્રત્યેના અપશબ્દો કહ્યાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે ઉના પોલીસે બંને પોલીસકર્મી સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે અને આ બનાવની તપાસ ડીવાયએસપી બામણિયાને સોંપવામાં આવી છે. અનુસૂચિત જાતિના યુવકને માર મારવાનો સમગ્ર મામલો આવ્યો પ્રકાશમાં. આપને જણાવી દઈએ, ભોગ બનનારે નોંધાવી ફરિયાદ. અનુસૂચિત જાતિના યુવકને આ ટીવી સ્ક્રીન પર જ્યાં તેને માર મારવામાં આવ્યો હતો તે અમે આપને દ્રશ્યો બતાવી શકીએ તેમ નથી, તો બીજી બાજુ આ આરોપી છે તેને આપ જુઓ. હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે આ જ હેડ કોન્સ્ટેબલ કે જેણે યુવકને માર્યો છે ઢોર માર. ક્રાઇમ કેસમાં તમે ખોટી રીતના ક્રાઇમ કેસ પકડીને પૈસા પડાવવા માંગો છો એમ કરીને મને મારવાનું ચાલુ કરી દીધું. મારતા મારતા પછી મને પોલીસ સ્ટેશનમાંથી ખેંચી અને અંદર પછી મને સીડીની નીચે લઈ ગયા. ત્યાં મને લાઠી હતી બહુ જબરી હિસાબ, પગમાં હાથમાં મારા શરીરમાં મને અજીતસિંહ મકવાણા હેડ કોન્સ્ટેબલ અને જયરાજસિંહ ગોહિલ પોલીસ કોન્સ્ટેબલ, આમના વિરુદ્ધ માર મારવાનો અને એટ્રોસિટી આ બે આપણે ફરિયાદ લીધી છે. હાલમાં હમણાં તપાસ ચાલુ છે, તપાસ ડીવાયએસપી બામણિયા સાહેબ પાસે છે. એક ગામ એક સ્મશાનની નીતિ બનાવો, વડગામ એમએલએ જિગ્નેશ મેવાણીએ સીએમને લખ્યો પત્ર. મેવાણીએ પત્રમાં સરકાર પર કર્યા આક્ષેપ. જુદી જુદી ગ્રાન્ટ આપી સરકાર અલગ સ્મશાન બનાવે છે, જ્ઞાતિ આધારિત સ્મશાન બનાવી ભેદભાવને પોષે છે. સરકારે 3-5 લાખની ગ્રાન્ટ આપવી જોઈએ. એક ગામ અને એક સ્મશાન જ્ઞાતિ આધારિત ન બનાવવા જોઈએ સ્મશાન. સરકારે 3-5 સ્મશાનો માટે ગ્રાન્ટ ફાળવી છે. વડગામ એમએલએ જિગ્નેશ મેવાણીએ સીએમને લખ્યો પત્ર. જુદી જુદી ગ્રાન્ટ આપી સરકાર અલગ સ્મશાન બનાવે છે. અને હવે વાત કરીશું અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા, જેઓ જોડાશે ભાજપમાં. ધવલસિંહ ઝાલા આજે જોડાશે ભાજપમાં. કેસરિયા પહેલા ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત. કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસ ભાજપની વિચારધારામાં ઘણો ફેર છે, તો ભાજપમાં વ્યક્તિ કરતા પાર્ટી દેશ મહાન છે. કોંગ્રેસમાં સંગઠન જેવું કંઈ જ નથી, સ્વતંત્રતા પણ નથી. તો બાયડના પૂર્વ ધારાસભ્ય બપોરે જશે કમલમ અને કેસરિયા કરતા પહેલા માતા પિતાના લીધા આશીર્વાદ. બાયડના જીતપુર ગામમાં મહાકાળી માના દર્શન પણ કર્યા. બોરમઠ ગામમાં માતાના દર્શન કરશે. બોરમઠ ગામથી રાજકારણની કરી હતી શરૂઆત. એક બાજુ અલ્પેશ ઠાકોરે ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરી વાતચીત, તો બીજી બાજુ ધવલસિંહ ઝાલા પોતાના માતા પિતાના આશીર્વાદ લેતા નજરે પડ્યા. અલ્પેશ ઠાકોરની સાથે ધવલસિંહ ઝાલા છે, તેઓ પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ધવલસિંહ આપણી સાથે છે, શું કહેશો? આજે ખૂબ જ આનંદનો દિવસ છે મારા માટે, એવું કહી શકાય. કારણ કે જે પ્રમાણે વિકાસની વાત હોય, વિસ્તારની વાત હોય, સમાજના વિકાસની, ગરીબો માટેના કામની વાત હોય, તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીમાં રહીને એ જે વિસ્તારના વિકાસની કામ હોય અને બધા જ કામો પરિપૂર્ણ થઈ શકે એવું મને લાગી રહ્યું છે. સાથે સાથે જે કોંગ્રેસ પક્ષ તરફથી વારંવાર ઠાકોર સેનાના કાર્યકર્તાઓનું અપમાન થતું હતું. તમને કંઈ જણાવવામાં આવ્યું છે કે તમે ભાજપમાં જોડાવ તો તમને હોદ્દો મળશે કોઈ? પહેલાં તો કહું કે મને કોઈ હોદ્દાનો મોહ નથી. મને ખાલી બસ એટલી જ આશા છે કે મારો અરવલ્લી જિલ્લો જે છે, અરવલ્લી જિલ્લો ખૂબ જ ઘણો પછાત, એમાં ક્ષત્રિય વસ્તી વધારે, પરંતુ પરિસ્થિતિ આદિવાસી વસ્તી વધારે, પરંતુ પરિસ્થિતિ જ્યારે બીજા જિલ્લાઓની સરખામણીમાં જોવા જઈએ તો તાલુકાની જોઈએ તો તાલુકાઓ પણ આજે એટલા પછાત દેખાઈ રહ્યા છે. એને ચોક્કસથી મને વિશ્વાસ છે કે હું વિકાસના કામો કરીશ
તો 100% જિલ્લાનો વિકાસ થશે. કોંગ્રેસમાં જે પ્રકારે સ્વતંત્રતા મળતી હતી કામ કરવાની, ભાજપમાં એક સીમિત થઈ જશે, તો એવું લાગે છે કે સ્વતંત્રતા મળશે ભાજપમાં પણ એટલી? મેં પહેલાં જ કોંગ્રેસ પક્ષમાં હતો, પણ મેં વારંવાર રજૂઆતો પણ કરી છે અને મારી લેખિતમાં રજૂઆતો પણ પાર્ટી ઓફિસ પડેલી છે. મેં પહેલાં જ કીધું છે કે જે પાર્ટીની વિરુદ્ધ કામ કરી રહ્યા છે એના પર તમે એક્શન લો, તમે એને માત્ર નોટિસ આપીને સ્થગિત ના કરી દો. અને એનું જ આ પરિણામ તમે જોયું કે ગુજરાતની અંદર લોકસભાના ઇલેક્શનમાં 26-26 સીટો કોંગ્રેસે ખોવી પડી હતી. એટલે ભલે સ્વતંત્રતા હોય, પરંતુ એ સ્વતંત્રતા એવી સ્વતંત્રતા ના હોય કે જે પક્ષને નુકસાન કરી શકે. કોંગ્રેસમાં અને ભારતીય જનતા પાર્ટીમાં એટલો જ વિચારધારામાં ફરક છે કે ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ મહાન છે, જ્યારે કોંગ્રેસની અંદર નેતા મહાન છે ને એના કારણે ગ્રુપીજનો કે મારો નેતા. અને જ્યારે ઇલેક્શનની ટિકિટોનું ડિક્લેરેશન થાય છે અને એ પ્રમાણે જ્યારે જોઈએ તો જૂથબંધીના કારણે અમુક કાર્યકર્તાઓ એને હરાવવા માટે લાગી જતા હોય છે અને એનું પરિણામ ખરાબ આવતું હોય. બાયડનું જે બાય ઇલેક્શન થશે, કેટલા મતોથી જીતશો? શું કહેશો? જીત મહત્વની હોય છે, કેટલા મતોથી જીતીશું એ મહત્વનું નથી હોતું, પરંતુ જીત મહત્વની હોય છે. અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ આખી 26-26 સીટો લોકસભામાં જે રીતના પરિણામ આવ્યું છે એ ચોક્કસથી વિશ્વાસ છે મને કે બાયડ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવવાનો છે. સવાલ, માતા પિતાના આશીર્વાદ લીધા છે, શું આશીર્વાદ? માતા પિતાના આશીર્વાદ લઈને હું એમના પિતાના જે રસ્તા પર ચાલવા માગું છું કે જે એમની ગરીબો પ્રત્યેની લાગણી, ગરીબો માટે સેવા કરવાની જે એમની પ્રવૃત્તિ, મને યાદ છે કે જ્યારે એ ધારાસભ્ય હતા ત્યારે દુષ્કાળ પડ્યો હતો અને દુષ્કાળની અંદર એક નાનામાં નાના ગામડા સુધી, નાનામાં નાના એક ટેકરી પર એક મકાન હોય, છૂટા છવાયા મકાનો છે ત્યાં, અને ત્યાં પહોંચીને એમણે જે કામગીરી કરી હતી એ આજે પણ લોકો જ્યારે હું મતદારો પાસે જતો હોય છે ત્યારે આજે પણ પિતાને યાદ કરતા હોય છે. એટલે પ્રકારની કામગીરી કરીને હું મારા પિતાનું નામ આગળ લઈ જવા માગું છું. થેન્ક યુ. તો આ તો ધવલસિંહ ઝાલાને ખાસ કરીને જ્યારે તેઓ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે જે પ્રજાના જે છે કામો કરવા માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પ્રદેશ કોંગ્રેસ માટે